नमस्ते बाल मित्रों, सजानंद विद्यालय नवा नरोड़ा डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 6 विषय गणित चैप्टर 4 भूमितिना पायाना ख्यालों लेक्चर 3। आजे आपने त्रिकोण विषय ख्याल मेळवीशु, त्रिकोण विषय अभ्यास करीशु के त्रिकोणनी अंदरनी बाजू, बाहरनी बाजू, के त्रिकोण ऊपर, के त्रिकोणनी हद ऊपर कया कया बिंदुओ आवे छे। अहीं त्रिकोण दोरेलो छे, बराबर। त्रिकोण ए बी सी त्रण रेखाखंडो वडे बनेलो छे। त्रिकोण ने त्रण बाजू होय, एक बे ने त्रण बाजू, त्रण खूणा पण होय। आ एक खूणो, बे अने आ त्रण खूणा। પણ આ ત્રિકોણ દોરે એની અંદરની બાજુની અંદરની હદ કહેવાશે, ત્રિકોણ ઉપર હોય તો એ હદ કહી શકાય ત્રિકોણની, અને ત્રિકોણની હદ સિવાય આજુબાજુ જ્યાં પણ બિંદુ હોય તો એ બહારનું બિંદુ કહે છે। તો ત્રિકોણ એ ત્રણ બાજુઓવાળો બહુકોણ છે, ત્રિકોણની બહુકોણ કહી શકાય, બરાબર। યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે ત્રિકોણ એ ત્રણ બાજુઓવાળો ખાલી જગ્યા છે તો બહુકોણ। त्रिकोण सौथी ओछी बाजुओ धरावतो बहुकोण छे। सौथी ओछामां ओछी बाजुओ धरावतो होय ने बहुकोण होय तो ते कयो छे? त्रिकोण। बाकी पछीना बहुकोणमां बधामां वधारे बाजुओ होय छे। चतुष्कोण होय तो एने चार बाजू होय, पंचकोण होय तो पांच बाजुओ होय, बराबर। हवे आपणे आ त्रिकोण दोरेलो छे एने संकेतमां आज प्रमाणे त्रिकोणनो संकेत करीने ए बी सी वडे दर्शावाय छे। हवे अहीं त्रण रेखाखंडो वडे बनेलो छे। रेखाखंड ए बी, पण रेखाखंड बोलीए एटले ऊपर आवी लीटी करवानी, अने रेखाखंड शब्द बोलाय, बराबर। पछी बीजो रेखाखंड बी सी अने त्रीजो रेखाखंड सी ए, ए त्रिकोणनी बाजुओ छे। हवे त्रण बाजुओ, एक बे ने त्रण, त्रण खूणा, खूणो ए, खूणो बी अने खूणो सी ए त्रिकोणना त्रण खूणाओ छे। ત્રણ બાજુ, ત્રણ ખૂણા અને ત્રણ શિરોબિંદુઓ પણ હોય છે। શિરોબિંદુ કયા કયા? તો એ બી સી। ત્રિકોણ એ અંદરનો અને બહારનો ધરાવતો બહુકોણ છે। હવે બિંદુ પી, તો બિંદુ પી આ રહ્યું, બરાબર। બિંદુ પી ક્યાં આવેલું છે? તો અંદરના ભાગમાં, અને બિંદુ ક્યુ ક્યાં આવેલું છે? તો ત્રિકોણના બહારના ભાગમાં ક્યુ બિંદુ આવેલું છે। સ્વાધ્યાય 4.4। હવે 4.4નો પ્રશ્ન એ, બરાબર, ત્રિકોણ એ બી સીની કાચી આકૃતિ દોરો। આપણને કાચી આકૃતિ દોરવાની, એનું નામ પણ એ બી સી આપવાનું। બિંદુ પી તેના અંદરના ભાગમાં અને બિંદુ ક્યુ તેના બહારના ભાગમાં દર્શાવ્યો। શું બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે એ તમારે ખાતરી કરવાની છે। હવે આપણને અહીંયા સવાલ પ્રમાણે ત્રિકોણ દોરી દીધો, એ બી સી, અંદર પી દર્શાવ્યો, બહાર ક્યુ દર્શાવ્યો। પણ સવાલમાં એમ કીધું, આ એ બિંદુ છે એ ત્રિકોણના અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં? તો આપણને એ બિંદુ એ અંદરે ન કહી શકાય, બહાર પણ ના કહી શકાય, પણ ક્યાં આવેલો છે? ત્રિકોણ ઉપર આવેલો છે, બરાબર। બિંદુ એ ત્રિકોણ એ બી સીના અંદરના ભાગમાં નથી કે બહારના ભાગમાં પણ નથી, તેની હદ ઉપર આવેલો છે। ક્યાં આવેલો છે? તેની હદ ઉપર આવેલો છે। નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તમારે। હવે નીચેના સવાલ જવાબ સમજાવું ત્યારે અહીંયા વિડીયોની અંદર આકૃતિ ન દેખાય તો તમારે ચોપડી ખોલવાની, બરાબર। પેજ નંબર 81 ઉપર આ રહી આકૃતિ આપેલી છે એટલે તમને વધુ ખ્યાલ આવે કે ચોપડીમાં આકૃતિ આપેલી છે કે ત્રિકોણ એ બી અને ડી, અને પછી અહીંયા બીજો ત્રિકોણ એ ડી સી, અહીંયા બે ત્રિકોણ દોરેલા છે, બરાબર। બે ત્રિકોણની અંદર કુલ બાજુ 1 2 3 4 ને 5, પાંચ બાજુઓ છે, ચાર બિંદુઓ છે, બરાબર, વડે બનતા બે ત્રિકોણો છે આની અંદર। તો કોઈ પણ, હવે આપણને આકૃતિના આધારે સવાલ જવાબ લખવાને છે। કોઈ પણ ત્રણ ત્રિકોણના નામ લખો, ત્રણ ત્રિકોણને આકૃતિના આધારે, તો ત્રિકોણ એ બી સી, બીજું નામ ત્રિકોણ એ ડી સી, ત્રીજું નામ, બરાબર, એ ડી બી, ત્રણ નામ થઈ ગયા, એ બી ડી, એ ડી સી અને એ ડી પી। ચલો સાત ખૂણાના નામ લખો, સાત ખૂણાઓ લખવાના છે, તો સાત ખૂણાઓની અંદર વારા ફરતી લખે જવાનું
के आकृति नी अंदर के खूणो ए बी डी एक खूणो थयो, पछी खूणो ए डी सी बरोबर ए डी सी, पछी खूणो ए डी सी एना सीवाय पछी ए बी सी ख्याल आई गयो, पछी बी डी ए पछी ए सी डी ए सी बी एम बराबरथी ખૂણાઓના નામ બોલવાના અને લખવાના અને કેટલા બનાવવાના છે સાત બનાવવાના છે। હવે છ રેખાખંડોના નામ લખો, આપણને આકૃતિ પરથી સાત રેખાખંડોના નામ લખવાના છે। તો પહેલા જ રેખાખંડ આખો આ બી સી, બીજો રેખાખંડ બી ડી અને ત્રીજો રેખાખંડ ડી સી, પહેલાં એક આખો પછી આ બીજો અને આ ત્રીજો, આટલામાંથી ત્રણ રેખાખંડ બની ગયા। પછી આ ચાર એ બી, આ પાંચ એ ડી અને આ એ સી, એ છ બરોબર, છ રેખાખંડો થઈ ગયા। કયા બે ત્રિકોણના બી સામાન્ય બિંદુ છે, કયા બે ત્રિકોણમાં હવે આપણને જે આકૃતિ આપી એ ત્રિકોણની અંદર નામ લખવાનું છે બરોબર, કે હું ચોપડીમાં તમને બતાવી દઉં આકૃતિ કે આકૃતિ દોરીશ। તો અહીંયા બી કયા બે ત્રિકોણમાં બી સામાન્ય બિંદુ છે, તો ત્રિકોણ તો એ બી સી એક ત્રિકોણ આવ્યો અને બીજો ત્રિકોણ એ બી ડી, બે નામ થયા, તો બંનેમાં બી એ સામાન્ય બિંદુ છે। એ બી ડી અને એ બી સીમાં બી સામાન્ય છે। ચલો ત્રિકોણ પછી ચતુષ્કોણ વિશે આપણને ખ્યાલ મેળવીશું, અભ્યાસ કરીશું। યાદ રાખો ચતુષ્કોણ એટલે ચાર બાજુઓ હોય, ચતુષ્કોણની ચાર બાજુ, ચાર ખૂણા અને ચાર શિરોબિંદુ આવેલા છે અને ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાઓને જે રેખાખંડ જોડે છે તેને વિકર્ણ કહે છે। હવે અહીંયા ચતુષ્કોણ દોરેલો છે, પણ જ્યારે ચતુષ્કોણની અંદર નામ આપો ત્યારે કે એ બી સી ડી એમ ના પાય, જેમ આમ ફરતા હોઈએ એ જ પ્રમાણે આમ આપો કે આમ આપો, એ બી સી ડી અથવા એ બી સી ડી પણ ચાલે, પણ ઘડીકમાં અહીંયા ઘડીકમાં એમ નામ આપશો તો મજા આવશે નહીં। હવે અહીંયા ચાર બાજુઓથી બનતા બહુકોણને ચતુષ્કોણ કહે છે, ચતુષ્કોણને સંકેતમાં આ પ્રમાણે ચોરસ કરીને પછી એ બી સી ડી કહે છે। સંકેતમાં આ પ્રમાણે પણ ચતુષ્કોણ લખાય ને આખો શબ્દ પણ લખાય, પણ આખો શબ્દ લખો એના કરતાં આપણને જ્યારે પણ ચતુષ્કોણ શબ્દ બોલાય એટલે ચોરસ કરી દેવો। ચતુષ્કોણને ચાર બાજુ અને ચાર ખૂણા છે અને ચાર બાજુઓ કઈ કઈ, તો રેખાખંડ એ બી, રેખાખંડ બી સી, રેખાખંડ સી ડી અને રેખાખંડ ડી એ, એ ચાર બાજુઓ છે અને ચાર ખૂણા કયા, તો ચાર ખૂણાની અંદર ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી અને ચતુષ્કોણના વિકર્ણો, વિકર્ણો એટલે સામસામેના ખૂણાઓને જોડે છે તેને વિકર્ણો કહે છે। તો રેખાખંડ એ સી અને રેખાખંડ બી ડી એ ચતુષ્કોણના વિકર્ણો છે। સ્વાધ્યાય 4.5 ચતુષ્કોણ પી ક્યુ આર એસની કાચી આકૃતિ દોરો, તેના વિકર્ણો દોરી તેના નામ આપો અને વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં તે આપણને અહીંયા એનો અભ્યાસ કરવાનો છે। જો અહીંયા ચતુષ્કોણ એક દોર્યો, ચતુષ્કોણ એટલે ચોરસ, એનું નામ પણ પી ક્યુ આર એસ અને સામસામેના વિકર્ણોને જોડ્યા અને એના શિરોબિંદુનું શું નામ આપી દીધું, જે જ્યાં બંને કિરણો છેદે છે ત્યાં એમ બિંદુ। તો ચતુષ્કોણ પી ક્યુ આર એસના વિકર્ણો કયા કયા મળ્યા, તો રેખાખંડ પી આર અને રેખાખંડ ક્યુ એસ છે અને ચતુષ્કોણ પી ક્યુ આર એસના વિકર્ણો પી આર, રેખાખંડ પી આર અને રેખાખંડ ક્યુ એસ એ એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં એમ બિંદુમાં મળે છે, હંમેશા વિકર્ણો બહારના ભાગમાં મળે નહીં। પ્રશ્ન બે, ચતુષ્કોણ, ચતુષ્કોણ દોરવાનો કે એલ એમ એન ની કાચી આકૃતિ દોરી,
હવે કહો બરાબર એના આધારે નીચેના સવાલ જવાબ આપણે લખવાના છે કે ચતુષ્કોણની આકૃતિ દોરવાની અને જે સવાલ જવાબ માંગ્યા છે એ જ પ્રમાણે એના જવાબો લખવાના છે આપણને કાચી આકૃતિ દોરી દીધી એનું નામ પણ આપી દીધા કે એલ એમ એન હવે આપણને એના આધારે સવાલ જવાબ કે સામસામેની બાજુઓની બે જોડ સામસામેની બાજુ તો એક આ સામે ને એની સામે આવે આ બાજુની લો તો એની સામેની બાજુ આ કહેવાય તો આપણને આ બાજુ લઈશું તો રેખાખંડ કે એલ અને રેખાખંડ એન એમ બરાબર આ એક જોડ બીજી જોડ લખવી છે તો રેખાખંડ કે એન અને રેખાખંડ એલ એમ બરાબર બે જોડ બની ગઈ ચલો બી સામસામેના ખૂણાઓની બે જોડ સામસામેના ખૂણાઓની જોડ લખવાની છે હવે સામસામેના ખૂણાઓની વાત કરીએ તો ખૂણો કે એની સામે ખૂણો એમ અને બીજી જોડ તો ખૂણો એલ એની સામે ખૂણો એન પ્રશ્ન ત્રણ પાસ પાસેની બાજુઓની બે જોડ પાસ પાસેની બાજુઓની બે જોડ લખવાની પણ ખરેખર પાસ પાસેની બાજુઓની ચાર જોડ બને મેં અહીંયા તમને ચાર જોડ બતાવીશ પરીક્ષામાં તમને બે કીધી હોય તો બે પણ લખી શકાય ને ચાર આવડે તો ચારે ચાર પણ લખી શકાય તો પાસ પાસેની બે જોડની વાત તો પહેલી એક નંબરની જોડ પાસ પાસે એટલે આની બાજુમાં આ આવે આની બાજુમાં આ આવે આની બાજુમાં આ ને આની બાજુમાં આ તો એક નંબર રેખાખંડ કે એલ અને રેખાખંડ એલ એમ ખ્યાલ આવી ગયો આ એક જોડ હવે આપણને પહેલી જોડ લખી કે રેખાખંડ કે એલ અને અને શબ્દ અહીંયા જે એલ નામ છે બીજો અક્ષર એ અહીંયા પહેલો જ આવશે રેખાખંડ એલ એમ કારણ કે એલ એમ હવે આપણને બીજી જોડ બનાવીશું ત્યારે પહેલી જોડમાં જે પાછળનો રેખાખંડ છે એ પહેલાં લખી દઈશું અહીંયા રેખાખંડ એલ એમ એ બીજામાં પહેલો આવશે રેખાખંડ એલ એમ અને રેખાખંડ એમ એન બરાબર રેખાખંડ એલ એમ અને રેખાખંડ એમ એન થઈ ગયું હવે ત્રીજી જોડ લખીશું ત્યારે આ બીજાની અંદર જે બીજી હતી એ ત્રીજામાં પહેલી થઈ જશે તો હવે રેખાખંડ એમ એન અને રેખાખંડ એન કે ત્રીજામાં જે બીજી બની જોડ એ ચોથામાં પહેલી થઈ જશે રેખાખંડ એન કે અને રેખાખંડ કે એલ તો આ પ્રમાણે પાસ પાસેની બે જોડની જગ્યાએ આપણે કેટલી જોડ ચાર જોડ બનાવી છે હવે પાસ પાસેના ખૂણાઓની બે જોડ પાસ પાસે શબ્દ આવે એટલે સમજી લેવાનું ચાર જ જોડ બને પાસ પાસેની કેટલી જોડ બને હંમેશા ચાર બને બરાબર આપણને બે માગી પણ અહીંયા ચાર લખીશ આકૃતિની અંદર પાસ પાસેની નહીં પણ કે ખૂણો કે આકૃતિની અંદર જોજો એની સામે ખૂણો એલ પાસ પાસેનો શબ્દ હતો અહીંયા બીજા નંબરે જે લખ્યું એ બીજામાં પહેલો તે ખૂણો એલ અને ખૂણો એલ એમ ખૂણો એમ બરાબર બીજામાં ખૂણો એલ એમ અને ખૂણો એમ હવે અહીંયા જે બીજા નંબર એ ત્રીજામાં પહેલું થશે ખૂણો એમ અને ખૂણો એન ચોથામાં જે ખૂણો એન છે પહેલો આવી ગયો ખૂણો એન અને ખૂણો કે તો આ પ્રમાણે પાસ પાસેની લખી શકાય છે હવે પ્રશ્ન ત્રણની અંદર કે અહીંયા હવે પ્રશ્ન ત્રણ શોધવાનું કીધું પુંઠાની પટ્ટીઓ જોડી ત્રિકોણ અને ચતુષ્કોણ બનાવો ત્રિકોણના કોઈ પણ એક શિરોબિંદુ આગળ દબાણપૂર્વક વારવાનો દબાણ બરાબર દબાવવાનો આ જ આકાર આ જ કામ ચતુષ્કોણ માટે શું ત્રિકોણમાં કોઈ ફેરફાર થાય છે ના ત્રિકોણનો પટ્ટીઓ વડે બનાવેલો છે કોઈ પણ એક શિરોબિંદુ દબાવીશું તો તેના આકારમાં કોઈ ફેરફાર થતો નથી એવો ને એવો જ આકાર દેખાશે અને શું ચતુષ્કોણમાં કોઈ ફેરફાર થાય છે હા ચતુષ્કોણમાં કોઈ પણ એક બિંદુ દબાવીશું તો એના આકારમાં ફેરફાર થઈ જાય છે બરાબર તો વીજળીના ટાવરનો આકાર ચતુષ્કોણ નહીં પણ ત્રિકોણ શા માટે એટલા માટે કે ત્રિકોણ હોય એમાં કોઈ પણ એક શિરોબિંદુ દબાવીએ તો એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી એટલા જ માટે
के मोटा टावर होय के वीजरीना टावर होय तो एवी जग्याए चतुष्कोण नहीं पण त्रिकोणना त्रिकोणाकार आकार बनावामां आवे छे। चलो आजनुं गृह कार्य के पीडीएफ फाइलनुं लखाण गणितनी नोटमां लखवुं। जय स्वामीनारायण।